સ્વચ્છતા અંગે માર્ગદર્શન મેળવવા આખુએ મહાનગરપાલિકા સરદારનગર ખાતે આવેલા ઓડિટોરિયમે પહોંચ્યું, જ્યારે મહાનગરપાલિકા ખાતે અરજદારોએ ધક્કા ખાધા. ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છતા જાળવવા માટે શહેરમાં ડોર ટુ ડોર સંદેશ આપવા જશે, જે પહેલા આજે મહાનગરપાલિકાના તમામ સ્ટાફને તાલીમથી સજ્જ કરવા માટે સરદારનગર ઓડિટોરિયમ ખાતે સવારના 10 થી બપોરના 1 કલાક સુધી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં સ્વચ્છતા અંગે માત્ર સોલિડ વેસ્ટ જ નહીં પરંતુ તમામ કર્મચારીઓની જવાબદારી હોવાનું કમિશનર દ્વારા જણાવાયું. જોકે આજે તમામ સ્ટાફને એક સાથે બોલાવી લેવાતા સવારથી બપોર સુધીમાં અનેક અરજદારોએ મહાનગરપાલિકા કચેરીએ ધક્કા ખાધા. કચરાને સૂકો તથા ભીનો એમ બે પ્રકારે વિભાજિત કરવામાં આવે અને લોકો ઘર આંગણે સ્વેચ્છાએ સ્વચ્છતા જાળવે તેવો ઘર ઘર સુધી સંદેશો પહોંચાડવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે મંગળવારે પાલિકાના તમામ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. શહેર સ્વચ્છ બને તે માટે તમામ કર્મચારીઓએ પોતાના ઘરથી શરૂઆત કરવા અને તેના સગા સંબંધીઓને માહિતી આપવા તાકીદ કરવામાં આવી છે. શહેરોએ ભાગ લીધો હતો, જેમાં આપણે 135માં નંબરે પણ 2019માં આપણી નેમ છે કે 1 થી 25માં આગામી દિવસોમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છીએ, તો સોલિડ વેસ્ટમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની પણ કામગીરી શરૂ થનાર છે. તો એના માટેની બાબત છે સસ્ટેનેબલ સેનિટેશન, તમામ સ્વચ્છતાની કઈ રીતની આપણી કાર્યવાહીઓ થઈ રહી છે, આઈઈસી અને બિહેવિયર ચેન્જ, આઈઈસી પ્રચાર પ્રસાર, પ્રચાર પ્રસાર આપણે ભાવનગર શહેરમાં લોકો તરફ કેટલે સુધી પહોંચાડ્યો છે, બિહેવિયર ચેન્જ લોકોની વર્તણૂકમાં, જ્યાં ત્યાં આપણે પહેલાં કચરો નાખતા હતા એ કચરો નાખવાની આપણી જે આદતો હતી એ આદતો બદલાઈ છે, લોકોની બદલાઈ છે, એના ઉપર પણ સુપરવિઝન એટલે તપાસ થશે.